સ્મૃતિ રસ સુધા પદ્ય નંબર 2 એ આજે આપણે ભણીશું કુલ 8 શ્લોકો છે સ્મૃતિ રસ સુધા અહીં અલગ અલગ 8 શ્લોકો સ્મૃતિના અલગ અલગ પ્રકાર છે એમાંથી લીધા છે મનુસ્મૃતિ છે વશિષ્ઠ સ્મૃતિ છે એમાંથી હવે સ્મૃતિ સ્મૃતિ શબ્દનો અર્થ થાય છે સ્મરણ કરવું સ્મૃતિના સ્રોત સૂત્રો ધર્મ સૂત્રો ગુરુ સૂત્રો રામાયણ મહાભારત મનુ પુરાણ વગેરે અલગ અલગ આ બધા જે ગ્રંથો છે એ ગ્રંથોની સ્મૃતિ શાસ્ત્રની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્મૃતિ શાસ્ત્ર એટલે કે કોઈ પણ ગ્રંથો છે એનું સ્મરણ કરવું અને તે શિષ્યોને સમજાવવું એને સ્મૃતિ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે તો કુલ 8 શ્લોકો છે દરેક શ્લોકમાં અલગ અલગ એની વિચારને રજૂ કરવા માંગે છે ધ્યાન રાખવાનું ધ્યાન રાખવાનું ઘર સમજવું ધ્યાન રાખવાનું
छूटा हाथ वाली न होवी जोईए, न होवी जोईए એટલે કે કટ અસર ન હોવી જોઈએ. બે એટલે ખર્ચ કરવાનો, મુક્ત હસ એટલે છૂટા, મુક્ત એટલે છૂટા હસ હાથ વાળો હોવી જોઈએ નહીં, એટલે કે કટ અસર ન હોવી જોઈએ. ફરિયાદ પ્રશ્ન નંબર 2 છે, અનુવાદ થાય છે આપણો. નારી વિશે, નારી હંમેશા સદાય હંમેશા પ્રહસ કે પ્રસન્ન પાડે રહેવું જોઈએ. નારી હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ, સદાય હંમેશા પ્રહસ કે પ્રસન્ન પાડે લાગે રહેવું જોઈએ. નારી હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. ગૃહ કાર્યમાં, ઘરના કાર્યમાં અથવા ગૃહ કાર્યમાં દક્ષ રીતે નિપુણતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ઘર કાર્યમાં નિપુણ હોવી જોઈએ. સુસંસ્કૃત સારા સંસ્કાર વાળી હોવી જોઈએ. સુસંસ્કૃત એટલે સારા સંસ્કાર વાળી હોવી જોઈએ. ઉપર એટલે ઘર કામમાં અથવા ઘરની સામગ્રીને ધ્યાન રાખવી હોવી જોઈએ. ઉપર એટલે ઘર સામગ્રી ધ્યાન રાખવી હોવી જોઈએ. બે એટલે ખર્ચ કરવામાં છૂટા હાથ વાળી હોવી જોઈએ નહીં, ખર્ચ કરવામાં છૂટા હાથ વાળી હોવી જોઈએ નહીં. આ બીજા સૂત્રો અનુવાદ છે કે ભારતીય નારીના લક્ષણો કેવા હોવા જોઈએ. નંબર 3 છે અધ્યયન, કે અધ્યયન કેવા પ્રકારનું હોવું જોઈએ એના સંદર્ભે સરકારે અભ્યાસ કરી છે, કે અભ્યાસ કેવા પ્રકારનો હોવો જોઈએ એનું સમજાવે છે ત્રીજા સૂત્ર. તો એનો અર્થ છે કે વેદોનો અભ્યાસ, વેદોનો અભ્યાસ, વેદોનો અભ્યાસ કી એટલે ખરેખર, વેદોનો અભ્યાસ કી એટલે ખરેખર, ખરેખર વેદો અભ્યાસ એટલે કે વેદોનો અભ્યાસ કી એટલે ખરેખર પંચતા પાંચ પ્રકારનો હોવો જોઈએ. પાંચ પ્રકારનો હોવો જોઈએ વેદોનો અભ્યાસ, ખરેખર પાંચ પ્રકારનો હોવો જોઈએ. એ સમજો કે વેદો અભ્યાસ, વેદોનો અભ્યાસ, વેદોનો અભ્યાસ કી એટલે ખરેખર પંચતા એટલે પાંચ પ્રકારનો હોવો જોઈએ. પ્રથમ છે પૂર્વ એટલે પહેલા વેદનો સ્વીકાર કરવો. પાંચ પ્રકારો કયા કયા છે? તો પૂર્વ એટલે પહેલા, પૂર્વ એટલે પહેલા વેદ સ્વીકાર, વેદનો સ્વીકાર કરવો પહેલા, પહેલા વેદનો સ્વીકાર કરવો, પહેલા વેદનો સ્વીકાર કરવો, પહેલા વેદનો સ્વીકાર કરવો. પૂર્વ શબ્દ એટલે પહેલા વેદ સ્વીકાર, વેદનો સ્વીકાર કરવો. પછી વિચાર એટલે વિચાર એટલે મનન કરવું, વિચાર એટલે મનન કરવું. શિષ્ય શિષ્યને દાન કરે, શિષ્યને દાન કરે, શિષ્યને દાન કરે, શિષ્યને દાન કરે. આ પાંચ પ્રકારો છે. ફરી એનો અર્થ હું છું કે વેદોનો અભ્યાસ ખરેખર પંચ તરીકે પાંચ પ્રકારનો હોય છે. વેદોનો અભ્યાસ એ ખરેખર પંચ તરીકે પાંચ પ્રકારનો હોય છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો, પહેલા વેદોનો સ્વીકાર, મનન કરવું, અભ્યાસ કરવો, જાપ કરવો, તે શિષ્યને તથા નિદાન કરવું, તે શિષ્યને દાન કરવું. આ પાંચ પ્રકારો કેવી અધ્યયન કેવી રીતે કરવું એના સંદર્ભમાં સમજાય. તો ત્રણ શ્લોકો છે. નંબર 4 કે જે બ્રાહ્મણ વેદ વેદાંત ભણેલો નથી, જે વેદ બ્રાહ્મણ છે વેદ વેદાંત કશું ભણેલો નથી એની સ્થિતિ કેવી હોય છે એ આ શ્લોકમાં સમજાય છે. એ બ્રાહ્મણને આપણે કેવો બ્રહ્મણ ગણીએ છે એના સંદર્ભમાં સમજાય છે. ઉદાહરણ સાથે સમજાય છે. યથા એટલે જેમ, યથા એટલે જેમ, કાશ્મીર, કાશ્મીર એટલે લાકડામાંથી બનેલું, હસ્તે એટલે ખાતી, જેમ લાકડાનો બનેલો ખાતી, જેમ લાકડાનો બનેલો હસ્તે એટલે ખાતી, જેમ લાકડાનો બનેલો ખાતી. ચર્મમય ચામડાને અને ચ એટલે અને ચર્મમય એટલે ચામડાનું બનેલું, ભૂત એટલે હરણ છે, અને ચામડાનું બનેલું, ચામડાનું બનેલું, ચર્મ એટલે ચામડાનું
ભણેલો એ તેના ભણેલો નથી તે તે એટલે તે ત્રણે નામ ધારણ કરેલા છે તે ત્રણે નામ ધારણ કરેલા છે તે ત્રણે નામ ધારણ કરેલા નામ ધારણ કરેલા કે એ પશુ કામના નથી જેમ લાકડાનો બનેલો હાથી છે જેમ લાકડાનો બનેલો હાથી છે જેમ ચામડાનો બનેલો હરણ છે જેમ લાકડાનો બનેલો હાથી છે જેમ ચામડાનો બનેલો હરણ છે જે ભ્રમર બે તેના ધરેલું નથી આ ત્રણે નામ ધારણ કરેલા છે કે લાકડાનો બનેલો હાથી પણ કશું કામનો નથી ચામડાનો બનેલો હરણ એ પણ કશું કામનો નથી અને જે ભ્રમર બે તેના ધરેલો નથી એ પણ કશું કામનો નથી આ ત્રણે નામ ધારણ કરેલા છે એ શબ્દ તમે સમજાય કુલ ચાર સૂત્રો છે ફટાફટ મંગવા દે ઝડપથી બોલું છું ત્યાંથી સાંભળજો પહેલા અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે પછી કલ્યાણ થાય છે પછી શત્રુઓ પર વિજય મેળવે છે સમૂહ રૂપે નાશ પામે છે નંબર બે નારી કેવી રીતે નારી હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ ગૃહકાર્યમાં નિપુણ રહેવું જોઈએ સારા સંસ્કાર વાળું હોવું જોઈએ ઘર સામગ્રીને સ્વચ્છ રાખવાનું હોવું જોઈએ ખર્ચ કરવામાં છૂટા હાથ પર હોવી જોઈએ નહીં ત્રીજું અધ્યયન કેવા પ્રકાર